ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તમામ પક્ષો મતદારોને મનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી ઉઠી છે અને એવામાં હવે વાણીવિલાસની રાજનીતિની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજરોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં, જેમાં તમામ દિગ્ગજો હાજર હતા, દિગ્ગજ નેતાઓ હાજર હતા. ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્ય લલિત વસોયા દ્વારા એક વિચિત્ર નિવેદન આપવામાં આવ્યું છે, જે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. શું કહ્યું છે આવો સાંભળીએ. તો સેમા વિસ્તૃત વાત કરશું. આપણે 2 કલાક કાર્યક્રમમાં લેટ છે, હજી જેતપુર અને કોંડલ શક્તિભાઈને પહોંચવાનું છે, એટલે મારી વાત લાંબી નહીં કરું. પરંતુ આપ સૌને એક વાત મારે કહેવી છે કે ભારતીય જનતા પાર્ટીની ધોરાજી ઉપલેટામાં તાકાત નથી કોંગ્રેસને હરાવી શકે. અને મિત્રો, એટલા માટે ભાજપ એની બી ટીમને લઈને ચૂંટણી લડવા આવ્યું છે. આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટીની વાત કરું તો મિત્રો, રામાયણની અંદર એક પ્રસંગ છે, એ કહીને મારી વાત પૂરી કરે. રાવણે સીતાજીનું અપહરણ કરવું હતું. લક્ષ્મણજી લક્ષ્મણ રેખા ખેંચીને ગયા, રાવણમાં તાકાત નહોતી સીતાજીનું અપહરણ કરી શકે. એને બ્રાહ્મણનો વેશ લીધો અને સીતાજીને છેતરવા આવ્યા. મિત્રો, ભારતીય જનતા પાર્ટી આપને પોચે એમ નથી, એની બી ટીમ પોચે એમ નથી, એટલે આમ આદમી પાર્ટીને બ્રાહ્મણના કપડાં પહેરાવી, ગરીબોની વાત લઈ, 300 યુનિટ વીજળી મફત લઈ, ગેરંટી કાર્ડો લઈને આપણી વચ્ચે આવી છે. મિત્રો, કોઈએ ભરમાવાની જરૂર નથી. જે કઈ મત તોડવા આમ આદમી પાર્ટી આવી છે, કોંગ્રેસ પાર્ટીના તોડવા આવી છે. આપણે સૌએ સચેત રહી આપણા વિસ્તારની અંદર કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું આ મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. તો આવા પ્રકારના વિચિત્ર નિવેદનથી જ હવે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને અત્યારે એ જ ચર્ચા ચાલી રહી છે કે શા માટે લલિત વસોયા દ્વારા આવા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. 300 યુનિટ વીજળી મફત લઈ, ગેરંટી કાર્ડો લઈને આપણી વચ્ચે આવી છે. મિત્રો, કોઈએ ભરમાવાની જરૂર નથી. જે કઈ મત તોડવા આમ આદમી પાર્ટી આવી છે, કોંગ્રેસ પાર્ટીના તોડવા આવી છે. આપણે સૌએ સચેત રહી આપણા વિસ્તારની અંદર કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું આ મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. તો અત્યારે વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ દરેક પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. તેવામાં હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવારોના નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરી શકે છે તેવી પણ ચર્ચા છે. અમરીશ જેર સહિતના ધારાસભ્યો રિપીટ થશે તો કોંગ્રેસના સિટિંગ 2 MLAમાં નો રિપીટની શક્યતા હાલ સેવાઈ રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીનો જંગ ખૂબ જ આ વખતે રસપ્રદ બની રહેવાનો છે, એ વાત તો સ્પષ્ટ છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. નમસ્કાર.